તો આજનો આપણો ટોપિક છે રોલિંગ મોશન ઓન ઇન્ક્લાઇન્ડ પ્લેન ઓકે તો ધારવારા સમતલ પર રોલિંગ ગતિ તે આપણે અહીંયા શીખીશું જેમાંથી જે ડબલ્યુ ટુ થાઉઝન્ડ ફોર્ટીન એમ્સ નાઇન્ટીન બરાબર છે અને નીટમાં ક્વેશ્ચન પૂછાય છે ઓકે તો ધારો કે કોઈ પદાર્થ છે ને એ ચૂંચાઈથી આપણે મુક્ત કરવામાં આવે છે તો જેની પ્રારંભિક ઝડપ કેટલી આપણે લીધેલી છે યુ ઇઝ ઇક્વલ ટુ ઝીરો ઓકે તો અહીંયા જે આ પદાર્થ છે આ ઠીટા ટારવાનું સમતલ છે તો અહીંયા પ્રારંભિક ઝડપ આપણે યુ બરાબર સીરો લીધેલી છે તો આપણે એનર્જી મેથડથી પ્રૂફ કરીશું તો ઊર્જા સંરક્ષણના નિયમ મુજબ અહીંયા જે સ્થિતિ ઉર્જા હોય છે એ ગતિ ગતિઊર્જામાં કન્વર્ટ થાય છે ઓકે તો સ્થિતિ ઉર્જાનું સૂત્ર એમ એચ આવશે ઇઝ ઇક્વલ ટુ વન હાફ એમ વી સ્ક્વેર પ્લસ વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર અહીંયા વીસીએમ વીસીએમ છે તે અહીંયા જે સેન્ટર ઓફ માસ છે તેની રેખ્ય ગતિ છે પ્લસ જે પદાર્થની ઝડપની ચાક માત્રા આય છે અને તે ઓમેગા જેટલી કોણીય ઝડપથી ગતિ કરે છે તો વી ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા તો એમ એચ ઇઝ ઇક્વલ ટુ વન હાફ આઈ ઓમેગા સ્ક્વેર પ્લસ વન હાફ એમ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અહીં આપણે બીની વેલ્યુ પૂર્ણ કરીશું પ્લસ આઈ ઇક્વલ ટુ એમ કે સ્ક્વેર જ્યાં કે છે એ ચક્રાવતન ત્રીજ્યાં કહેવામાં આવે છે તો અહીંયા આઈની વેલ્યુ આપણે મૂકીએ તો વન હાફ એમ કે સ્ક્વેર ઓમેગા સ્ક્વેર પ્લસ વન હાફ એમ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર અહીં આપણે ઉપર નીચે આર સ્ક્વેર આર સ્ક્વેર વડે મલ્ટીપ્લાય એન્ડ ડિવાઈડ કરી દઈશું તો અહીં આપણે વન હાફ એમ આર સ્ક્વેર ઓમેગા સ્ક્વેર કોમન કાઢીએ તો બરાબર તો કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ વન તો અહીંયા આપણે એક સૂત્ર મળે છે તો આર સ્ક્વેર આર ઓમેગા બરાબર આપણે વી મૂકીએ તો વન હાફ એમ વી સ્ક્વેર બ્રેકેટમાં કે સ્ક્વેર બાય આર સ્ક્વેર પ્લસ વન તો અહીંયા એમ એમ જે આપણે કેન્સલ કરીશું તો જીએચ ઇઝ ઇક્વલ ટુ वन हाफ वी स्क्वे ब्रेकेट में के स्क्वेर आर स्क्वे प्लस वन ओके तो वी स्क्वेर इक्वल टू टू जी एच बार वन प्लस के स्क्वेर बर स्क्वेर जे एच तो आप जो साइन थीटा इज इक्वल टू एच बाय आर ओके तो एच इज इक्वल टू આર sin ટીટા જેની આપણે કિંમત મૂકીશું તો જુઓ એચને આપણે વેલ્યુ મૂકીએ તો આર ઇન્ટુ સાઈન તો આપણને સૂત્ર મળે છે આપણે આ સૂત્રમાં ઇક્વેશન નંબર વન છે એમાં ને જો આપણે કરતા બનાવી લઈએ તો એચ ઇઝ ઇક્વલ ટુ વી બાય ટુ જી સ્ક્ર બાય આર સ્ક્ર હવે આ જે ઇક્વેશન નંબર વન છે એનું આપણે ટીની સાપેક્ષ વિકલન કરવામાં આવે જો ટીની સાપેક્ષ આપણે વિકલન કરીએ તો ટુ વી ઇન્ટુ ટી વી બાય સાયન ટીટા અપોન વન પ્લસ કે બાય આર કોન્સ્ટન્ટ બરાબર એને આપણે કોમન કાઢી લઈએ તો અહીંયા છેલ્લે શું વધે છે આર બરાબર તો આપણે અહીંયા આરનું આપણે વિકલન કરીશું બરાબર ડીઆર બાય

और a ની વેલ્યુ પુટ કરી દીધું g sin थीटा अपॉन 1 + k² / r² તો અહીંયા આપને t² = 2h (1 + k² / r²) (ક્લોઝ) / g sin² θ મતલબ તો t = 1 / sin θ √ 2h (1 + k² / r²) ઓકે આયક આપણે સમીકરણ કારણ કે આ જે ગતિ છે રોલિંગ ગતિ છે તો પ્રવેગમાં કેટલો ઘટાડો થશે તો જી સાઇનથી માઇનસ જી સાઇન પ્લસ કે સ્કવેર બાય sin સ્ક્ર એ ક્યારે યુઝ કરી શકીએ કે જ્યારે પદાર્થ સરગતો હોય ધારો કે આ ઢાર છે અહીંયા ધારો કે પદાર્થ સરગતો હોય ઓકે ત્યારે એનો પ્રવેગ કેટલો આવશે આ ઠીટા લઈ લ્યો જે નીચે તરફ લાગે ઓકે તો આ એક ઠીટા આપણે લઈએ તો જ્યારે પદાર્થ સરગતો હોય ત્યારે પ્રવેગ કેટલો આવશે જી સાઈન ઠીટા ઓકે તો જી સાઈન ઠીટા માઇનસ જી સાઇન ઠીટા આપણ વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર જી સાઇન ઠીટા આપણે કોમન લઈએ તો વન માઇનસ આર સ્ક્વેર આપણ આર સ્ક્વેર પ્લસ

પ્રવેગમાં શા માટે ઘટાડો થાય છે તો અહીંયા એક ફોર્સ લાગતું હોય છે કયું ફોર્સ હોય છે ઘર્ષણભર ઓકે તો ઘર્ષણ વર્ગ કેટલું લાગશે તો એમ જી ઇન્ટુ સાયન્ટીટાપોન વન પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર તો જે રેખીય પ્રવેગમાં થતો ઘટાડો છે એ ગબડતા પદાર્થ પર લાગતા ઘર્ષણભરને આભારી છે ઓકે પદાર્થ શા માટે ગબડે છે એનું કારણ શું છે તો એ ફ્રિક્શન ફોર્સ ઘર્ષણ ઘર્ષણભર લાગે છે એટલા માટે પદાર્થ છે એ ગબડે છે જો ઘર્ષણ બર ન જ લાગતું હોય સપાટી એકદમ લીસી હોય તો શું થશે પદાર્થ છે એ સરકવા લાગશે અને જ્યારે પદાર્થ સરકવા લાગે ત્યારે આપણે જોયું છે એનો પ્રવેગ કેટલો આવશે તો હવે પદાર્થ જો સપાટી ઘર્ષણવાળી હોય તો આપણે સપાટીનો ઘર્ષણાંક આંક ફાઇન કરીશું ઓકે તો ઘર્ષણાંકનું સૂત્ર મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ બાય એન એફ એટલે આવશે ઘર્ષણ બર એમજી સાઈન ઠીટા અપોન વન પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર અને એન એટલે આવશે નોર્મલ ફોર્સ લંબર અહીંયા જો આકૃતિમાં આપણે આપેલું છે એન એન છે એ હંમેશા સપાટીને લંબ રૂપે લાગે છે ઓકે ને કેટલું લાગે છે એન એમજી કોટા જેનો આપણો અહીંયા જેનો આપણે અહીં ઉપયોગ કરીશું તો જો એફ ઇ એફની વેલ્યુ આપણે પૂટ કરી દીધી એનની વેલ્યુ પૂટ કરી દીધી બરાબર છે એમજી એમજી કેન્સલ તો ટેન ઠીટા ઇન્ટુ સાઇન ઠીટા બાય બરાબર એટલે શું થશે ટેન ઠીટા થશે અપોન વન આર બાય કે આ એક આપણે સૂત્ર મળી ઓકે તો આજે જે કન્સેપ્ટ છે એના ઉપરથી ઘણા ખરા ક્વેશ્ચન પૂછાય છે તો આપણે ક્વેશ્ચન ले लीए ओके तो एक क्वेश्चन आपने एम्स 2019 में पूछा है लो तो आज क्वेश्चन શું કહે કે ટ્વેન્ટી સેમી ત્રિજ્યા અને વન હાફ કેજી દરની વર્તુળાકાર પ્લેટ ઢારવાળા સમતલ પર રોલિંગ ગતિ કરે છે જો પ્લેટ રોલિંગ ગતિ કરે તો એનું ઘર્ષણ બરશો ઓકે તો આ જે ક્વેશ્ચન છે એમ્સ ટુ થાઉઝન્ડ નાઇન્ટીનમાં પૂછાયેલો છે આ જ કન્સેપ્ટ ઉપરથી છે આપણે પહેલાં તો સૌથી પહેલાં ડેટા શું આપેલા છે તો એ તો રેડિયસ આપેલી છે પ્લેટ છે એની રેડિયસ ઓકે કેટલા સેમી આપેલી છે ટ્વેન્ટી સેમી તો 20 સેમી છે ને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ 20 * 10^-2 મીટર તો 2 * 10^-1 મીટર બીજો પ્રશ્ન કેટલું mass આપેલું છે તો 1/2 kg ઓકે તો આ પ્લેટ છે વર્તુળાકાર પ્લેટ છે ઈ કઈ ગતિ કરે છે રોલિંગ ગતિ કરે છે તો અહીંયા આપણે ફ્રિક્શન કેટલું લાગે છે એફ તે આપણે ફાઇન કરવાનું છે ઓકે તો ફ્રિક્શન આપણે શોધવાનું હતું આપણે ઘર્ષણભર માટેનું એક સૂત્ર આપણે મેળવી ગયા છીએ એફ ઇઝ ઇક્વલ ટુ એમજી સાઇન થીટા એફ ઇઝ ઇક્વલ ટુ એમજી સાઇન થીટા અપોન વન પ્લસ આર સ્ક્વેર બાય કે સ્ક્વેર જે આપણે અગાઉ આ કન્સેપ્ટ જોઈ ગયા છે એ સૂત્રનો આપણે અહીંયા ઉપયોગ કરીશું હવે આ પ્લેટ છે બરાબર તો પ્લેટની જડત્વની ચાક માત્રા કેટલી આવશે આઈ ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર બાય ટુ આઈ બરાબર આપણે મૂકીશું એમ કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એમ આર સ્ક્વેર બાય ટુ એમ એમ કેન્સેલ તો આર સ્ક્વેર બાય કે સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આપણે શું લખીશું તો અહીંયા વેલ્યુ આપણે પૂટ કરીએ એમની વેલ્યુ પૂટ કરીએ m સિક્વલ ઇક્વલ ટુ વન હાફ જી ઇઝ ટુ ટેન સાઇન ફોર્ટી તો એની વેલ્યુ કેટલી આવશે વન અપોન રૂટ ટુ અપોન વન પ્લસ ટુ તો અહીંયા થશે ફાઈવ બાય રૂટ ટુ થ્રી ન્યૂટન ઓકે તો આન્સર આવશે આ જ પ્રમાણે ક્વેશ્ચન જેડબલ્યુ ડબલ્યુ ટુ થાઉઝન્ડ ફોર્ટીનમાં પૂછાયું છે એમસી સી ઘન નરાકાર એમએસ એસ દરનો ઘનગોરો બે ઢારવાળી સપાટી પર અનુક્રમે એ અને બી બિંદુ પર મૂકેલ છે જો તેઓ સરક્યા વગર રોલિંગ ગતિ કરે કે જેથી તેનો પ્રવેગ સમાન રહે તો સાયન થીટા સી બાય સાયન થીટા એસ સો ઓકે તો આપણે ફાઇન શું કરવાનું છે સાઇન થી અપોન સાઇન ઠીટા એસ એ આપણે ફાઇન્ડ કરી સૌથી પહેલાં આપણે જોઈએ તો બંનેના પ્રવેગ કેવા છે સરખા છે ઓકે તો એસી ઇઝ ઇક્વલ ટુ એ એસ આપણે લખી શકાય બરાબર છે અહીંયા ડેટામાં આપને આપેલું છે બંનેના પ્રવેગ છે સમાન તો આપણે લખી શકીશું તો સૌથી પહેલાં એસીનું આપણે સૂત્ર મૂકીએ એસી એસીનું આપણે ફોર્મ્યુલા પૂટ કરો તો એસી ઇઝવલ ટુ આવશે જી સાઇન ઠીટા સી અપોન વન કે સ્ક્વેર બાય આર સ્ક્વેર અને એસ માટેનું ફોર્મ્યુલા પણ એ આવશે જી સાઈન ઠીટા એસ અપોન વન પ્લસ કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ઓકે તો ઘન નરાકાર છે તો એની આપણે કે સ્ક્વેર બાય આર સ્ક્વેરની વેલ્યુ કેટલી આવશે વન હાફ તો અહીંયા જી સાઇન ઠીટા સી વન પ્લસ વન હાફ તો જી સાઇન ઠીટા સી થ્રી બાય ટુ તે જ પ્રમાણે ઘન ગોરો જેના વિશે આપણે જોઈએ ઓકે તો એની કે સ્ક્વેર બાય આર સ્ક્વેરની વેલ્યુ કેટલી આવશે ઘન ગોરા માટે કે સ્ક્વેર બાય આર સ્ક્વેર ઇક્વલ ટુ ટુ બાય ફાઈ તો જી સાઇન ઠીટા એસ

3 by 2, 7 by 5. तो so, 5 तीर्थ 15 जो 40. आप फाइनल आंसर. तो आंसर नंबर